તો આખરે મદરેસાઓમાં આ રીતે ગુજરાતમાં પહેલીવાર સ્કેનિંગ થઈ રહ્યું છે, સર્વે થઈ રહ્યું છે, પરંતુ આ સર્વે શા માટે વિગતવાર સમજીશું. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલ 11 મુદ્દાઓની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે. આ 11 મુદ્દાઓમાં કયા કયા મુદ્દા હોઈ શકે છે તેની વિગતવાર વાત કરીશું. ધાર્મિક શિક્ષણનો સરકારને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, આ ખૂબ સ્પષ્ટતા સાથે કહેવામાં આવી રહ્યું છે. 11 મુદ્દાઓની તપાસ મદરેસાઓમાં ચાલુ છે. બાળકોના પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે આ સર્વેમાં આ તપાસ થઈ રહી છે. નિયત ફોર્મ ચોક્કસ આપવામાં આવે છે, ફોર્મમાં આ વિગતો ભેગી કરાઈ રહી છે. તો આ સર્વે પછી મદરેસાના સંચાલકથી માંડીને નોંધણી અને પરમિશન ક્યાંથી મેળવી છે તેની પણ તપાસ ચોક્કસ થઈ રહી છે. કોની મંજૂરીથી આ મદરેસા ચલાવાય છે તેની વિગતો પણ હવે તંત્ર મેળવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળ ક્યાંથી આવે છે, કયા કોઈ ટ્રસ્ટ સંકળાયેલા છે તો તેની વિગતો પણ આ ફોર્મ મારફતે મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો કયો ટ્રસ્ટ છે કે નહીં તેનો પણ તપાસ ચાલુ છે. અભ્યાસનો સમય, શિક્ષકોને પગાર ક્યાંથી કેવી રીતે ચૂકવાય છે તેની પણ તપાસ આ સર્વે દરમિયાન સામે આવવાની છે. મદરેસામાં કેટલા બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે તેની પણ વિગતો આ સર્વેમાંથી સામે આવી શકે તેમ છે. અલગ અલગ 11 મુદ્દાઓને આધીન રાખીને આ તપાસ ચલાવાઈ રહી છે.